नमस्कार मित्रों, धोरण 11 प्रकरण नंबर 4 रासायणिक बंधन अने आणविक रचना, जेमा आपणे आजे फझान रूल नी चर्चा करवी छे। फझान रूल तो फझान नामना वैज्ञानिके आ प्रकारनो एक रूल जे छे ए रजू करेलो हतो, जेने आपणे फझान रूल तरीके ओळखीए छीए। फझान रूल जे छे एनी अंदर आयोनिक संयोजन में पण कोवेलेंट नेचर एटले के सहसंयोजक वलण, आयोनिक संयोजन में पण सहसंयोजक वलण रहेलू होय छे, जे अंगेनी समझूती आपे छे। फरीथी कहूँ, फझान रूल जे छे ए एवी समजूती आपे के आयोनिक संयोजन पण थोड़ा घणा अंशे सहसंयोजक वलण धरावे। सहसंयोजक वलण जे छे एने आपणे कोवेलेंट कैरेक्टर, टूंकमां कहीए तो सीसी, एना वडे दर्शावशु। तो कोवेलेंट कैरेक्टर जे छे एना वडे आपणे दर्शावी शकीए के कहेवानो मतलब एम छे के आयोनिक संयोजन 100% आयोनिक होतु नथी, तेमा थोड़ा घणा अंशे सहसंयोजक वलण होय छे। खास ध्यान में रखजो, बराबर छे। आ जे सिद्धांत जे छे ने फझान रूल तरीके ओळखवामां आवे। આવું થવા પાછળનું રીઝન શું મિત્રો, આવું થવા પાછળનું કારણ શું, બરાબર છે? તો એવું થવા પાછળના રીઝનની જો આપણે ચર્ચા કરવા જઈએ તો જ્યારે કોઈ પણ ધન આયન જે છે એ ઋણ આયન સાથે જોડાયેલો હોય, આ ઋણ આયન છે, આ ધન આયન છે, સામાન્ય રીતે ધન આયન કદમાં કેવો હોય, કદમાં નાનો હોય, ઋણ આયન કદમાં મોટો હોય, બરાબર છે? તો જ્યારે ધન આયન છે એ ઋણ આયનારે જોડાયેલો હોય ત્યારે ધન આયન જે છે એ પ્રમાણમાં કદમાં નાનો છે, એનું કેન્દ્ર જે છે એ ઋણ આયન જે છે એના ઇલેક્ટ્રોન જે છે, આ ઋણ આયનના ઇલેક્ટ્રોન જે છે એને પોતાના તરફ આકર્ષિત કરે જેથી કરી અને આ ઇલેક્ટ્રોન વાદળ જે છે એ અસંપૂર્ણ ગોળ રહેવાની જગ્યાએ શું થાય તો કે વલય સ્વરૂપમાંથી એનું થોડુંક વિરૂપણ થાય અને આ રીતના આ ઇલેક્ટ્રોન વાદળ જે છે એટલે કે આનું જે રચના જે છે એ આ ટાઈપની તમને જોવા મળે, એટલે થોડીક જે આ જે ગોળાકાર નેચર જે હતો એમાંથી થોડુંક જે છે એ ધન આયન તરફ આકર્ષિત થયેલો જોવા મળે। સામાન્ય ઇલેક્ટ્રોન જે છે આપણે ઇલેક્ટ્રોન વાદળ તરીકે ઓળખીએ છીએ। આમ ધન આયન વડે ઋણ આયનના ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચવાની જે વૃત્તિ જે છે એને આપણે ધ્રુવીયતા, પોલરાઇઝેશન એવો શબ્દ પણ બોલીએ છીએ। એટલે અણુ જે છે એ આ કારણે થઈને આયોનિક સંયોજનમાં ધ્રુવીયતા ઉત્પન્ન થઈ, શું ઉત્પન્ન થયું, ધ્રુવીયતા, જેને આપણે એવો શબ્દ બોલી શકીએ કે આ ઋણ આયનના ઇલેક્ટ્રોન જે છે એ આની સાથે ભાગીદારી જેવી હાલત થાય, એટલે ટૂંકમાં નજીક આવવા પ્રયત્ન કરે, આવા સંજોગોમાં ધ્રુવીય અણુ બને, જેને આપણે શબ્દ બોલીએ છીએ। જેમ ધ્રુવીયતા વધશે એમ સહસંયોજક વલણ વધે, ખ્યાલ આવે છે મિત્રો? તો ફરીથી કહું કે ધન અને ઋણ આયન એટલે આયોનિક સંયોજનમાં દાખલા તરીકે NaCl, તો એને જે છે એ કદમાં નાનો હોય, સીએલ કદમાં પ્રમાણમાં કેવો હોય, મોટો હોય, બરાબર છે? આ એને પ્લસ છે, સીએલ માઇનસ છે, તો સીએલ ના ઇલેક્ટ્રોન થોડા ઘણા અંશે આની નજીક આવવા પ્રયત્ન કરે, એટલે આનું જે સ્ફિયરિકલ જે આકાર જે હોય એ જળવાઈ રહે નહીં અને એનું જે ઇલેક્ટ્રોન વાદળ છે એમાં થોડુંક વિરૂપણ આવે, અથવા તો ટૂંકમાં એનું જે ઇલેક્ટ્રોન વાદળ જે છે એ આના તરફ ખસે, જેથી કરી અને ધ્રુવીયતા ઉત્પન્ન થાય। એનું કારણ છે કે આટલો ભાગ જે છે એ વધારે નેગેટિવ બને, કેમ કે આમાં ઇલેક્ટ્રોન જે છે એની ઘનતા વધી જાય, અહીંયા ઘનતા ઘટી જાય, તો આમાં આ ઘટક જે છે એ આખો ધ્રુવીયપણું અનુભવે। તો આ પ્રકારની જે ઘટના જે છે એના કારણે આ આયોનિક સંયોજન હતો એની જગ્યાએ હવે એની અંદર થોડો ઘણો સહસંયોજક વલણ જે છે એ ઉત્પન્ન થાય। એનો અર્થ એવો થયો કે અહીંયા જેટલો ધન આયન પ્રભાવશાળી એટલું વધારે ધ્રુવીભવન થાય, અને બીજું
તો કે ધ્રુવી ભવન જેમ વધારે થાય, ધ્રુવી ભવન જેમ વધારે થાય, આ બે વસ્તુ જે છે એ સહસંયોજક વલણ વધારે, સહસંયોજક વલણ વધારે. તો એનો અર્થ એવો થયો કે ભાઈ આયોનિક સંયોજનમાં પણ સહસંયોજક વલણ આવેલું હોય અને એ આપણે ધન આયનના પ્રભાવ એટલે કે એના પાવર ઉપર આધાર રાખે, અને બીજું ધ્રુવી ભવન કેટલા પ્રમાણમાં થયું એના ઉપર આધાર રાખે. તો એના માટે થઈને આપણે જુદી જુદી જે કંઈ પણ લાક્ષણિકતાઓ જે છે ધનાયન અને ઋણાયનની એને સમજીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. તો આ ફઝન રૂલ પ્રમાણે કોઈ પણ આયોનિક સંયોજન એ સંપૂર્ણ આયોનિક રહેતો નથી, પરંતુ એમાં થોડા ઘણા અંશે શું ઉત્પન્ન થાય, તો કે ભાઈ એમાં થોડા ઘણા અંશે સહસંયોજક વલણ જોવા મળે. હવે ધ્રુવીભવનની ઘટના તેમજ ધ્રુવીકરણ કરવા માટે જવાબદાર ધન આયન જે છે, તો ધન આયન જે છે આયન એનો એનો પાવર અથવા ધન આયનની ક્ષમતા ની ધ્રુવીભવન ક્ષમતા બરાબર છે, ઈ જેમ વધુ તેમ સહસંયોજક વલણ વધુ અથવા આયોનિક વલણ ઓછું, બે શબ્દ બોલીએ કે સહસંયોજક વલણ વધુ અથવા આયોનિક વલણ જે છે એ કેવું થાય, ઓછું થાય એવું આપણે વિચારી શકીએ. ખ્યાલ આવે છે? તો ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા જેમ વધુ તેમ સહસંયોજક વલણ શું થાય, વધુ થાય. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર છે? બીજી એક વાત કે ભાઈ ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા જેમ વધુ તેમ સહસંયોજક વલણ પ્રમાણમાં વધારે થાય છે, તો આ ધન આયનના કયા ગુણધર્મ છે કે જે ધ્રુવીભવન ક્ષમતા જે છે એ વધારશે? તો પેલી એક વાત તો કે ધન આયનનું કદ, ધન આયનનું કદ મિત્રો જેમ કદ નાનું તેમ, એટલે ધન આયનનું કદ નાનું તેમ ધ્રુવીભવન વધુ. એનું કારણ છે મિત્રો, જેમ આ કદ નાનું હશે એમ એનું કેન્દ્ર જે છે એ સામેવાળા ઇલેક્ટ્રોનથી વધારે નજીક હોય એટલે વધારે પ્રમાણમાં સારી રીતે ધ્રુવીભવન કરી શકે. તો તમને કોઈ પૂછે કે ભાઈ આ NaCl છે, KCl છે અને CHCl છે, આ પૈકી સૌથી વધારે ધ્રુવીયતા કેમાં વધારે, અથવા તો જેના આધારે આપણે કહીએ કે સૌથી વધારે સહસંયોજક વલણ કયો કોનું વધારે, તો ભાઈ આનો આ બધાના સીએલ 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 એટલે ઋણાયન તો બધાના સરખા જ છે, એને પ્લસ કે પ્લસ અને સીએસ પ્લસ, તો સોડિયમ પોટેશિયમ રુબિડિયમ અને સીઝિયમ જેમ તમે નીચે તરફ જાઓ એમ કદ કેવું થતું જાય, મોટું થતું જાય. તો કદની વાત કરવા જાય તો એને કરતા કે કરતા સીએસ નું કદ મોટું છે, તો સામે આ જેમ કદ નાનું એમ ધ્રુવીભવન ક્ષમતા વધારે. બરાબર છે? તો એને પ્લસ વાળાની એટલે કે NaCl ની પછી KCl અને CHCl પૈકી સૌથી વધુ ધ્રુવીય ક્ષમતા જે છે એ સોડિયમની ગણાય, એના કારણે થાય. કદ નાનું છે, કદ કેવું છે, નાનું, કદ નાનું છે. બરાબર છે? તો ધ્રુવીભવન ક્ષમતા વધી જાય એટલા માટે થાય, અને સહસંયોજક વલણ વધે, અથવા બીજી રીતે કહીએ તો આયોનિક વલણ ઘટે, આયોનિક વલણ ઘટે. તો ભાઈ આપણે એમસીક્યુ પૂછી શકે આના ઉપરથી. એમસીક્યુ આપણને પૂછે કે ભાઈ LiCl, KCl, NaCl અને CHCl આ પૈકી સૌથી વધુ વધુ આયોનિક કોણ છે, આયોનિક પૂછી શકે. બરાબર છે? તો ઓફકોર્સ જેનો કદ મોટામાં મોટું હોય એ આયોનિક વધારે થાય. ઊંધું પૂછે કે નીચે પૈકી કોણ સૌથી વધુ સહસંયોજક છે, સહસંયોજક પૂછી શકે, તો લિથિયમ ક્લોરાઇડ આવે. ખ્યાલ આવે છે? કેમ કે કદમાં સોડિયમ કરતા પણ લિથિયમનું કદ તો એના કરતા પણ નાનું છે. તો આ રીતે કોઈ પણ ઘટના જે છે એના આધારે તમે આ વસ્તુ સમજાવી શકો. તો આ વાત થઈ ધન આયનનું કદ. બીજી વાત કે ધન આયનના કદ ઉપરાંત બીજો મુદ્દો આવે છે, ધન આયન નો વીજભાર. તો મિત્રો જેમ વીજભાર વધે તેમ ધ્રુવીભવન ક્ષમતા શું થાય, વધે.
तो सहसंयोजक वलण वधे, ख्याल आवे छे? सहसंयोजक वलण वधे। तो मित्रों अहीं जेम वीजभार वधतो जाय एम ध्रुवीभवन क्षमता वधती जाय एम सहसंयोजक वलणमां शुं थतो जाय? वधारो थतो जाय। तो स्वाभाविक वस्तु छे કે એને પ્લસ હોય અને એમજી પ્લસ ટુ હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આનો ચાર્જ કેવો થાય? વધારે। તો તમને કોઈ પૂછે કે NaCl અને MgCl2 આ પૈકી બેમાંથી વધુ સહસંયોજક કોણ? તો ઓફકોર્સ MgCl2 જે છે એ વધારે સહસંયોજક થાય, આયોનિક વધારે આ થાય, સહસંયોજક વધારે આ થાય। ટૂંકમાં કોવેલન્ટ કેરેક્ટર વધુ એટલે CC વધુ એમ શું થાય? તો કે ભાઈ કોવેલન્ટ કેરેક્ટર એટલે ટૂંકમાં શું થયું? તો કે ભાઈ એ આયોનિક ન બને પણ સહસંયોજક વલણ વધે, સહસંયોજક વલણ વધે। ખ્યાલ આવે છે મિત્રો? તો આ રીતે ટૂંકમાં સહસંયોજક વલણ જે છે એના માટે જવાબદાર છે ધન આયનનો વીજભાર, એ પણ જવાબદાર છે। આ ઉપરાંત ત્રીજો મુદ્દો જે છે એની વાત કરવા જાય તો ત્રીજો મુદ્દો જે છે એ ત્યાર પછી ધન આયન કે જે આભાસી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે તો મિત્રો જે ધનાયનની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી હોય જેને આપણે શબ્દ બોલી શકીએ સ્યુડો નોબલ ગેસ, સ્યુડો નોબેલ ગેસ, ટૂંકમાં કહીએ તો NH2, NP6 અને ND10 આવી જેની ઇલેક્ટ્રોન રચના હોય બાહ્યતમ કક્ષામાં, એટલે ટોટલ 18 ઇલેક્ટ્રોન થયા, તો એવા આયનો જે છે એ પ્રમાણમાં વધુ સહસંયોજક હોય। દાખલા તરીકે સીયુ કોપર, તો કોપર જે છે એનો કોપરનો પરમાણુ ક્રમાંક જે છે એ 29 છે। 29 એટલે આર્ગોન 18, 4s1 અને 3d10, 18 ને 1, 19 ને 10, 29। તો આ 29 જે ઇલેક્ટ્રોન જે છે એને અનુરૂપ ઇલેક્ટ્રોન રચના થઈ, આને વ્યવસ્થિત રીતે ફરીથી પાછી લખીએ તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 2 ને 2 4, ને 6 10, ને 2 12 ને 6 18। પછી આપણે 3d10 લખીએ ખરેખર તો 3d10, અને પછી આપણે લખીએ 4s1। મિત્રો અહીંયા 4s માંથી જો એક ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે કે કોપર +1 તરીકે લઈએ તો હવે આ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જે છે એ નિષ્ક્રિય વાયુ જેવી થઈ જાય। તો અહીંયા NH2, NP6, ND10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના એટલે 18 ઘટકોનો અનુરૂપ, તો Cu+1 જે છે એ કેવો ગણાય? તો કે ભાઈ એ સ્યુડો નોબેલ ગેસ પ્રકારની ઇલેક્ટ્રોન રચના। હા, પણ આવું ન વિચારતા મિત્રો, દાખલા તરીકે Na+ છે તો એના માટે 1s2, 2s2, 2p6, 3s2, સોરી 1s2, 2s2, 2p6 અને 3s1 હોય એને પ્લસ 1 લખીએ તો 3s માંથી એક ઇલેક્ટ્રોન જોઈએ તો આપણને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ। પણ આના સંદર્ભમાં આપણે વાત નથી કરતા, પણ પૂરેપૂરી sp અને d ત્રણેય ભરાયેલી હોય એના માટે થઈને નોબેલ ગેસ જેવી ઘટના જે છે એ સમજાવવામાં આવે। અને એવા આયનો એટલે સામાન્ય રીતે સંક્રાંતિ તત્વોમાં આવા જે કંઈ પણ આયનો જે છે એમાં શક્ય હોય તો તમારે યાદ રાખવું કે કોપર +1 છે, સિલ્વર +1 છે, એયુ +1 છે, આ બધાની ઇલેક્ટ્રોન રચના 3s2, 3p6, 3d10 જેવી થાય। આ જ રીતના ઝિંક ઘટકની વાત કરવા જાય, ઝિંક તો ઝિંક માટે પણ ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ છે એ પ્રમાણે ઝિંક જે છે પરમાણુ ક્રમાંક 30 એટલે 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10 અને 4s2, આ રીતની એની ઇલેક્ટ્રોન રચના થાય। તો આ ઝિંક જે 30 પરમાણુ ક્રમાંક ધરાવતો ઘટક જે છે એમાં Zn+2 લ્યો તો ફોરેસ્ટના 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરીએ તો આ સ્યુડો નોબેલ ગેસ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ।
तो ZN प्लस टू जिंक प्लस टू ए पण आ प्रकारनी घटना धरावे। आ उपरांत एना पछीना सभ्य में CD प्लस टू ZN CD अने HG प्लस टू बराबर छे। तो आ रीतना आ प्लस टू वाला घटकों आ प्लस वन वाला घटकों आवा घटकों प्रमाण में वधु सहसंयोजक होय छे। दाखला तरीके तमने पूछे कि आ NaCl अने CuCl आ पैकी कोण वधु सहसंयोजक छे, तो स्वाभाविक छे कि CuCl वधारे सहसंयोजक थाय। आमा तमारे कद जे छे एना आधारे चर्चा करवानी न थाय, पण आनी जे छे ए आ उमदा वायु जेवी इलेक्ट्रॉन रचना छे एटला माटे वधारे सहसंयोजक छे। तो आवी वस्तुने पण खास ध्यानमां राखवू। तो आ त्रण मुद्दा जे छे ए बधा धन आयनने अनुरूप थया, केना अनुरूप थया? धन आयन। सामे ऋण आयन माटे विचार करवा जाइए, कोना माटे विचार करवा जाइए? ऋण आयन। तो ऋण आयन माटे जेम ऋण आयन ध्रुवीभवन वधारे, जेम ऋण आयन जे छे एनु ध्रुवीभवन वधारे, ऋण आयन माटे ध्रुवीभवन वधु तेम सहसंयोजक वलण वधु बराबर छे। तो मित्रों सहसंयोजक वलण माटे अहींया जवाबदार ध्रुवीभवन ने कीधु बराबर छे। एनो आधार एक तो ऋण आयन ना कद। तो मित्रों ओमा जेम कद नानू हतु एम सारू हतु, आमा कद मोटू तेम विचलन विचलन वधु। एनु कारण छे, तमने ख्याल छे કે જો કદ મોટું હોય બરાબર છે તો કેન્દ્રથી ઇલેક્ટ્રોન જે છે એ દૂર હોય બરાબર છે, તો આવા ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ બહુ આકર્ષિત ન થાય, એટલે અન્ય કેન્દ્ર જે છે એને પોતા તરફ ઝડપથી આકર્ષિત કરે, તો સ્વાભાવિક છે કે આમાં ધ્રુવીભવન વધારે થાય, આમાં ધ્રુવીભવન ઓછું થાય, અને જેમ ધ્રુવીભવન વધે એમ સહસંયોજક વલણ જે છે એમાં વધારો થાય। તો ઋણ આયન જે છે એના કદ માટે વાત કરવા જઈએ, તો કદ મોટું તેમ વિચલન વધુ થાય, તેમ વિચલન વધુ થાય, આ ખાસ ધ્યાનમાં રાખજો। બીજી વાત તો કે ઋણ આયનના કદ સિવાય ઋણ આયનના વીજભારની વાત કરીએ, ઋણ આયનના વીજભારની વાત કરવા જઈએ, તો ભાઈ ઋણ આયનના વીજભાર માટે વાત કરવા જઈએ તો જેમ ઋણ આયનનો વીજભાર વધુ, વીજભાર વધુ તેમ, જેમ વીજભાર વધુ તેમ શું થાય? તો કે જેમ વીજભાર વધે તેમ શું ગણવાનું? તો કે વીજભાર વધશે તેમ ધ્રુવીભવન વધે। દાખલા તરીકે સીએલ માઇનસ વન અને ઓ માઇનસ ટુ, તો સ્વાભાવિક વસ્તુ છે કે ઓ માઇનસ ટુ માં ચાર્જ વધારે છે, સાપેક્ષમાં સીએલ માઇનસ માં ચાર્જ ઓછો છે। તો જેમ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વધવાનું, એમ અપાકર્ષણ બળ વધવાનું અને કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ એનું શું થવાનું? ઘટવાનું, એટલે આવા ઇલેક્ટ્રોન સરળતાથી ધ્રુવીભવન પામી જાય। તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો। દાખલા તરીકે કોઈ પૂછે કે NaCl અને Na2O આ પૈકી કોણ વધારે સહસંયોજક વલણ ધરાવે, તો Na2O જે છે એ વધારે સહસંયોજક વલણ। તો આ રીતે ધ્રુવીભવનની ઘટના જે છે એ ઋણાયન માટે આયનના કદ અને ઋણાયનના વીજભાર બંને ઉપર આધાર રાખે। તો ટૂંકમાં જેમ ધ્રુવીભવન વધારે થાય એમ સહસંયોજક વલણ વધે। તો ભાઈ અહીંયા આપણને ફાયદો શું આ ઘટના સમજવાથી બરાબર છે? તો આપણે જનરલી આવી ચર્ચા કરી કે ધન આયનનું કદ નાનું એમ સહસંયોજક વલણ વધુ, આ બધામાં સહસંયોજક વલણ વધે, સંયોજક વલણ વધે બરાબર છે। બીજી વાત કે ધન વીજભાર વધુ, વીજભાર વધુ એમ। ત્રીજી વાત તો કે ભાઈ સ્યુડો નોબેલ ગેસ, નોબેલ ગેસ એના માટે વાત કરી। આમાં પર્ટિક્યુલરલી ખાસ આને ધ્યાનમાં રાખી લેવાના, કોપર પ્લસ વન, સિલ્વર પ્લસ વન અને ઓરમ પ્લસ વન, અને ZN પ્લસ ટુ, CD પ્લસ ટુ અને HG પ્લસ ટુ આના સંદર્ભમાં આપણે વિચાર કરી શકીએ। પછી ઋણાયન માટે થઈને આપણે કીધું કે કદ મોટું તેમ વિચલન વધુ બરાબર છે, એટલે સહસંયોજક વલણ વધુ, અને ઋણ વીજભાર વધે, ઋણ વીજભાર વધે
एम सहसंयोजक वलण वधे। तो आपणे आटला मुद्दा ने अनुरूप सहसंयोजक वलण वधे। हवे मित्रों एनो फायदो शुं अथवा तो एप्लिकेशन शुं, एप्लिकेशन बराबर छे के भाई आ रूल जे छे ने एप्लिकेशन शुं, तो ए खास समझो एप्लिकेशन। तो के जेम जेम सह संयोजक वलण वधे एटले के टूंकमां जेम आ घटनाओ जे छे वधती जाए एम शुं थाय, तो के पेलू पाणीमां अथवा तो जलीय द्रव्यता घटे, द्रव्यता शुं थाय घटे। आयोनिक होय वधारे द्रव्य होय ज्यारे अहींया द्रव्यतामां शुं थाय घटाडो थाय। बीजी वात तो के भाई ध्रुवीयता जे छे ए गलन बिंदु अने उत्कलन बिंदु एटले गबी अने उबी ए छे ए पण घटे। आयोनिक ना गलन बिंदु उत्कलन बिंदु वधारे होय सहसंयोजक वलण आवाथी ए गलन बिंदु उत्कलन बिंदु मां घटाडो जोवा मळे। अने त्रीजी वात महत्वनी बाबत तो के भाई एना रंग ना वलण मां वधारो जोवा मळे, वधारो थाय। तो मित्रों अहींया आ बधा मुद्दाओ जे छे ए तमे आना आधारे समझी शको अने आना उपर आधारित घणा बधा एमसीक्यू आपने पूछी सके। दाखला तरीके पहला ज आपणे पाणीमां जलीय द्रव्यता अंगे जे छे एने मुद्दामां ध्यानमां लईए, तो जलीय द्रव्यता जे छे एनो मुद्दो जे छे ए आपणे ध्यानमां लईए। तो द्रव्यता अथवा जलीय द्रव्यता, तो द्रव्यता ना उदाहरण लईए, द्रव्यता ना उदाहरण जे छे एने ध्यानमां लईए। तो तमने खबर छे के जेम कोवेलेंट नेचर वधशे एम शुं थशे, तो के भाई जलीय द्रव्यता घटशे। ध्यान राखजो बराबर छे, आ वधे तो जलीय द्रव्यता शुं थाय घटे। तो जेम सीसी ओछू, सीसी एटले कोवेलेंट नेचर ओछू, तेम द्रव्यता वधु, द्रव्यता वधु, आ वस्तु ध्यानमां राखवानी। दाखला तरीके सिम्पल उदाहरण लईए, तमने कोई पूछे के बेरेलियम फ्लोराइड छे BeF2 छे અને MgF2 છે બરાબર છે, આવા બે આઈપા છે, તો આ પૈકી કોની દ્રવ્યતા વધુ છે? તો મિત્રો વધુ દ્રવ્યતા જેનો કોવેલન્ટ કેરેક્ટર એટલે ટૂંકમાં સહસંયોજક વલણ ઓછું હોય એ ગોતવાનું। તો BeF2 અને MgF2 એમાં ફ્લોરિન તો બેમાં કોમન જ છે। હવે વાત આવી આ બંને, તો તમને ખબર છે કે બેરેલિયમ પછી મેગ્નેશિયમ આવે, એક જ સમૂહના ઘટકો છે, તો આના કરતાનું કદ મોટું હોય, જેમ કદ નાનું જેમ ધનાયનનું કદ નાનું એમ સહસંયોજક વલણ વધારે થાય। તો સહસંયોજક વલણ આનું વધારે છે તો દ્રાવ્યતા કેવી હોય? ઓછી। તો આપણને તો દ્રાવ્યતા વધુ હોય છે, તો જવાબ કયો આવશે? MgF2 એની દ્રાવ્યતા વધારે હોય એવું કહી શકાય। CaCl2 અને CaBr2 જોવો જોઈએ મિત્રો, અહીંયા આપણે ધનાયન છે એ સમાન રાખ્યો છે। હવે ઋણાયનની વાત કરવા જાય તો જેમ ઋણાયનનું કદ મોટું આ કોના માટેની વાત છે? ઋણ આયન બરાબર છે। તો ઋણાયનનું જો કદ વધી ગયું હોય તો એની સહસંયોજક વલણ જે છે એ વધી જાય બરાબર છે। તો અહીંયા દ્રવ્યતા કોની વધારે થાય? CaCl2 ની, કેમ કે આનું કદ કેવું છે? નાનું છે બરાબર છે। અહીંયા કદ મોટું જોવું પડે, આ કદ કેવું છે? મોટું છે, આમાં ધનાયન હોય, આ શેની વાત છે? ઋણાયન। તો આની દ્રવ્યતા જે છે પ્રમાણમાં વધારે હોય। હવે તમને પૂછ્યું હોય કે ભાઈ NaCl અને CuCl આ બે પૈકી કોણ વધારે દ્રાવ્ય છે? તો Cu જે છે એ નોબલ કોન્ફિગરેશન વાળી વાત થાય, તો આનો આયોનિક કેરેક્ટર ઓછો હોય, સહસંયોજક વલણ વધી જાય, સહસંયોજક વલણ વધે એટલે દ્રાવ્યતા પાછી શું થાય? ઘટી જાય બરાબર છે। તો આવી રીતે જે કંઈ પણ છે એ દ્રાવ્યતાના સંદર્ભમાં તમે સમજાવી શકો। હવે તમને કોઈ પૂછે કે ભાઈ FeOH3 છે અને FeOH2 છે, તો આ બે પૈકી કોણ વધારે દ્રાવ્ય છે? તો સ્વાભાવિક છે મિત્રો, આમાં Fe+3 છે, આમાં Fe+2 છે। તો આપણે વાત થઈ હતી કે જેમ ધન વીજભાર વધુ એમ સહસંયોજક વલણ વધારે, એટલે આ વધુ સહસંયોજક છે, આ ઓછો છે, તો સ્વાભાવિક છે કે આમાં આની દ્રવ્યતા વધી જાય। આ ઉપરાંત તમને એમ પૂછે કે ભાઈ Ag2O અને Ag2S બરાબર છે, તો ઓક્સિજનની નીચે કોણ આવે? સલ્ફર। તો જેમ ઋણ આયનનું કદ મોટું તેમ સહસંયોજક વલણ વધુ,
तो स्वाभाविक छे के Ag2O प्रमाणमां वधारे द्रव्य थाय। तो मित्रों आ केटलाक उदाहरण दीधा के जेनी मददथी तमने द्रव्यता जे छे एना अंगेनो ख्याल आवे। आज रीतना तमे बॉइलिंग पॉइंट अने मेल्टिंग पॉइंट ना संदर्भमां पण पूछी सके। तमने एम पूछवामां आवे के भाई आ बे पैकी कोनू बॉइलिंग पॉइंट जे छे ए ऊंचू छे अथवा मेल्टिंग पॉइंट जे छे ए ऊंचू छे, एवी रीते प्रश्न पूछी सके। तो स्वाभाविक छे के FeOH થ્રાઇસ અને FeOH ટ્વાઇસ એ પૈકી આ જે ઘટક જે છે એમાં કયું વલણ વધારે છે? સહસંયોજક, આમાં આયોનિક વલણ વધારે છે, તો આનું બોઇલિંગ પોઈન્ટ જે છે પ્રમાણમાં કેવું થાય? ઊંચું થાય। તો CC કેરેક્ટર જેમ વધશે, જેના જો CC કેરેક્ટર વધશે એમ દ્રાવ્યતા ઘટશે, ધ્યાન રાખજો। એટલે એ બે વ્યસ્ત છે, ટૂંકમાં આ બેના સંબંધમાં વાત કરો જાય, સીસી કેરેક્ટર વધે તો દ્રવ્યતા ઘટે, મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ પણ શું થાય? ઘટે, બરાબર છે। પણ રંગ તીવ્રતા શું થાય? વધે, બરાબર છે। એટલે એના માટે આપણે એરો ઉપર જવા દે। તો સીસી કેરેક્ટર આવી આ બધી, એટલે ટૂંકમાં કોવેલન્ટ કેરેક્ટર, એટલે સહસંયોજક વલણ ઉપર આ બધો આધાર રાખે એવું કહી શકાય। હવે તમને પૂછે કે ભાઈ AgF છે, AgCl છે, AgBr છે અને AgI છે, તો આ પૈકી સૌથી વધુ ઘટ રંગ ધરાવતો ઘટક કયો? બરાબર છે, રંગ ઘટતા ધરાવતો ઘટક કયો અથવા વધુ રંગીન ઘટક કયો? તો ભાઈ આમાં ધનાયન તો બધે કોમન જ છે, બરાબર છે। હવે ઋણાયનનું કદ મોટું એમ સહસંયોજક વલણ વધી જાય, તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એ પૈકી સૌથી વધારે સહસંયોજક ઘટક જે છે એ કયો થાય? તો જેમ સહસંયોજક વલણ વધે એમ રંગની તીવ્રતા વધે, તો સ્વાભાવિક છે કે AgI વધુ રંગીન ઘટક હોય। ખ્યાલ આવે છે? તો આ રીતે જુદી જુદી જે કઈ પણ લાક્ષણિકતાઓ જે છે એ તમે કોના આધારે સોલ્વ કરી શકો? તો કે ભાઈ ફઝન રૂલના આધારે આ બધી વસ્તુ સમજાવી શકાય। તો મિત્રો આ આપણે ચર્ચા કરી ફઝન રૂલ, અને એના આધારે કયા ઘટકો આયોનિકમાંથી વધારે સહસંયોજક બનશે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરેલી છે।